પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જતા સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ ધામા નાખ્યા છે। આજે જિલ્લા મથક પાલનપુર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના મફતપુરા વિસ્તારમાં વર્ષોથી વરસાદના પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે। પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારના લોકોની સમસ્યાનું આજ દિન સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી। આજે સવારે પાલનપુર શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે મફતપુરા વિસ્તારમાં ભરાયેલા આ પાણીના દ્રશ્યો છે। વરસાદી પાણી શ્રમિકોના રહેઠાણની અંદર ઘૂસી જતા કરિયાણાનો માલ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। વરસાદી પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી। આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા સમગ્ર મફતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોનો આક્રોશ છે કે એમને કોઈ પણ કોર્પોરેટર કે નગરપાલિકા વહીવટી તંત્ર અહીંયા દેખવા સુદ્ધા પણ આવ્યા નથી। સમગ્ર વિસ્તારની ઝૂંપડપટ્ટી નો તમામ સરસામાન કરિયાણું અને કપડાને ગર્ભગરી પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। ખોબલે ખોબલે કોંગ્રેસની પેનલના વોટ આપ્યા છતાંય આ વિસ્તારના આટલી હાલાકી ભોગવી પડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 6 વર્ષ અગાઉ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન મંજૂર થઈ ગયેલ હોવા છતાં કોર્પોરેટરો આ વિસ્તારનું પાઇપલાઇનનું કામ ન કરાવી શકતા હોય તો એમણે શરમ કરવી જોઈએ અને રાજીનામું મૂકી દેવું જોઈએ।